નમસ્કાર, સ્વાગત છે આપનું સત્ય ડેમાં. હું છું નસરીન. આજે હું એક મહત્વપૂર્ણ કહી શકાય એવા બે ન્યૂઝ કવર કરીને આવી છું. વડોદરાથી રિપોર્ટિંગ કરું છું સત્ય ડે ન્યૂઝ માટે. અને તમે જો સત્ય ડેના વ્યૂવર્સ છો તો તમે ઓળખતા જ હશો, ઘણી બધી જગ્યાએ કામ કર્યું, ઘણી બધી જગ્યાએ એવા એક્સપિરિયન્સીસ થયા, ખાસ કરીને પોલિટિકલી. હવે પોલિટિકલી વધારે એમ્ફેસિસ એટલા માટે કેમકે પોલિટિકલ માહોલ ખૂબ જ ગરમાવ્યું છે અને ગુજરાતમાં ઇલેક્શન્સ પર આવી ગયા છે વિધાનસભાના, અને અમે બધા જ બહુ બિઝી છીએ. તો આજે જે હું ન્યૂઝ કવર કરીને આવી એ મને ખબર નહીં, આઈ ડોન્ટ નો, આપણે શું લોકશાહીમાં જીવી રહ્યા છીએ, એક સવાલ મને થયો. એક લોકતંત્ર કે જેમાં લોકો વડે, લોકો માટે, લોકો દ્વારા ચાલતું તંત્ર, એટલે લોકતંત્ર. કેમ કે હું જર્નલિસ્ટ છું, વર્ષોથી હું આ મીડિયા સાથે જોડાયેલી છું, ઘણું બધું મેં જોયું છે, ઘણા બધા ઇલેક્શન્સ જોયા છે, ઘણા બધા ઉતાર ચડાવવામાં જોયા છે. હવે લોકતંત્રમાં આપણે શું જીવી રહ્યા છે, કેમ કે ભારત એક લોકશાહી ધરાવતું દેશ છે, આપણે ત્યાં લોકતંત્ર ચાલે છે. પણ લોકતંત્ર કેટલું મજબૂત છે, ક્યાં ખોવાઈ ગઈ છે લોકશાહી, એવો સવાલ શું આપને થયો છે? કેમ કે મને થાય છે, અને આજે તો મને બિલકુલ થયો છે. ઇલેક્શન્સ જ્યારે આવે ને ત્યારે મેઇન તો નજર હોય કે કોણ 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 પ્રબળ દાવેદાર છે, કોને કોને ટિકિટ મળશે, તેમનું કેટલું જોર છે, અને જોર બાદ કોણ જોરથી જીતે છે, કોના ટાંટિયા કોણ ખેંચે છે, કોણ પક્ષપલટો કરે છે, આ તમામથી ઉપર આજે એક ઘટના મેં જોઈ છે અને એ સત્ય ડે પર લાઈવ મેં જ તમને બતાવ્યું છે. અને એના પર મને એવું લાગ્યું કે મારે તમારી સાથે વાતચીત કરવી જોઈએ. હવે તમને ક્યુરિયોસિટી વધશે કે આખરે આ ઘટના શું છે. જો તમે સત્ય ડે સવારથી જોયું હશે તો તમને ખબર પડશે કે વડોદરામાં એક જ વિધાનસભા, એક જ મતવિસ્તાર, સયાજીગંજ મતવિસ્તાર, તેમાં સ્વેજલભાઈ વ્યાસ કે એક સામાજિક કાર્યકર્તા છે વડોદરામાં, તો એ છેલ્લા ઘણા વર્ષોથી તેઓ કામ કરે છે, અને નેહાબેન રાણા, જેને કોઈ ખાસ ઓળખતું નથી, હું બી નથી ઓળખતી, પણ હું જ્યારે સ્વેજલભાઈ વ્યાસનો ઇન્ટરવ્યૂ લઈ ગઈ. હવે સ્વેજલભાઈ વ્યાસ સાથે શું ઘટના થઈ કે તેઓએ 10,000 રૂપિયા લોકો પાસેથી એક એક રૂપિયો લીધો, અને તેઓએ એ 10,000 રૂપિયા જે જમા કરાવી પડે ડિપોઝિટ જ્યારે ફોર્મ ભરીએ ત્યારે એ લઈને ગયા હતા. ત્યારબાદ વડોદરાના પ્રથમ નાગરિક એવા કેયુરભાઈ રોકડિયા આજે સવારે પણ પોતાની સાથે સિનિયર વકીલોને લઈને, એક મોટી સેના લઈને તેઓ ગયા સ્વેજલભાઈ વ્યાસ સામે મોરચો માંડવા માટે. અને તેમનું એવું કહેવું હતું કે આજે 10,000ના સિક્કા છે એ વેલિડ નથી જ્યારે તમે ફોર્મ ભરો, એટલે કે 1 રૂપિયાનો સિક્કો જે આપણો જ ભારતનો સિક્કો છે એ સિક્કો વેલિડ નથી જ્યારે તમે ફોર્મ ભરવા જાઓ છો ત્યારે. અને એ લડાઈ, એ લડત હાલ તો આજથી શરૂ થઈ ગઈ છે, કેમ કે સામે સ્વેજલભાઈ વ્યાસે પણ જ્યારે મારી સાથે વાતચીત કરી હતી સત્યડેના પ્લેટફોર્મ પર, ત્યારે તેમણે એવું કહ્યું હતું કે હું પણ હવે કંઈક ને કંઈક એવું કાઢીશ કે જેથી કરીને તેમનું ફોર્મ કેન્સલ થઈ જાય. આ બધી જે મગજમારી છે એ સ્વેજલભાઈની જે ફોર્મ છે તેને કેન્સલ કરાવવા માટે હતી, પણ સદભાગ્ય તેમનું ફોર્મ કેન્સલ થયું નહીં અને તેઓ લડી રહ્યા છે ઇલેક્શન. અહીંયા સવાલ એ થાય છે કે જે રૂલ, એક તો પ્રથમ નાગરિક કહેવાય વડોદરાના, હું આજે લાઈવ તમારી સમક્ષ આવીને વાત એટલા માટે કહી રહી છું કેમ કે મને નવાઈ લાગી. તમે વડોદરાના પ્રથમ નાગરિક છો કેયુરભાઈ, અને તમે આવી વાતો કરો, તમારી સામે આઈ થિંક સ્વેજલભાઈ વ્યાસ ભારતીય જનતા પાર્ટીની સામે આપ શું છે એ તો હવે જે રિઝલ્ટ છે એ જ ખબર પડશે. આપનું નામ એટલા માટે લઈ રહી છું અહીંયા કેમ કે સ્વેજલભાઈ વ્યાસ છે ને આપથી લડે છે, આમ આદમી પાર્ટી, આપ એટલે હવે ફૂલ ફોર્મ મારે બોલવો પડશે. તો અહીંયા મારો ટાઇટલ એ છે કે શું ભાજપ ડરી ગઈ છે? શું કેયુરભાઈ તમે ડરી ગયા હતા કે તમે સ્વેજલભાઈ વ્યાસના જે 1-1 રૂપિયાનો જે સિક્કો છે તે લઈને તેઓ ગયા અને તેમનું ફોર્મ કેન્સલ કરવામાં આવ્યું? તમે એક્સક્યુઝ આપ્યું, બહાનું આપ્યું કે 1 રૂપિયાનો સિક્કો આપીને તમે ઉમેદવારી ન નોંધાવી શકો, કેમ, ક્યાં લખેલું છે? આ સવાલ સ્વેજલભાઈનો હતો અને આ સવાલ અમારો બી છે. તમને પણ આ સવાલ હોય કે જવાબ, આ સવાલનો જવાબ મે બી અમને ના ખબર હોય ને તમને, અમારા દર્શકોને વધારે ખબર હોય, તો તમે મને થોડુંક સજેશન આપી શકો છો મારી જાણ માટે. હવે બીજો એક કેસ કે જેમાં નેહાબેન રાણા કે જેડીયુ જનતા દળ યુનાઇટેડ મહાન લાલુજીની પાર્ટી છે, ગુજરાતમાં એટલી મજબૂત નથી, ઘણાઓને તો ખબર પણ નહીં હોય કે કોણ છે એ પાર્ટીના ફાઉન્ડર.
પણ આપણે ઓળખીએ છીએ કેમ કે મીડિયામાં છીએ. તો જેડીયુથી એક બીજા ઉમેદવાર હતા નેહાબેન. એ નેહાબેન રાણાનું ઉમેદવારી રીતસરની એમનો ફોર્મ કેન્સલ કરાવી દીધું. એ વિડીયો પણ મેં તમારી સાથે શેર કર્યો છે, એ લાઈવ મેં કર્યું છે. નેહાબેન સાથે હું વાતચીત કરીને આવી છું અને ઓફલાઈન અમે બનાવીશું અને અમે તમારી જાણ માટે સાથે મૂકીશું એની લિંક પણ. નેહાબેને કહ્યું કે સવાર સવારમાં રેકુડ કેયુરભાઈ આવ્યા હતા સ્વેજલભાઈ સાથે મગજમારી કરી, એમણે કેટલીક ધાકધમકીઓ આપી અને મારું જે ઉમેદવારી ફોર્મ છે તે કેન્સલ કરાવી દીધું. એમનું એવું કહેવું છે, એમનો એવો આક્ષેપ છે કે આ ઉમેદવારી પત્ર જે નેહાબેનનું છે, જે જેડીયુથી ઉભાર્યા છે એઝ અન ઉમેદવાર, તેમનું કહેવું છે કે ભાજપ દ્વારા આ ભાજપની ચાલ છે અને મારું જે ઉમેદવારી ફોર્મ છે તે કેન્સલ કરાયું છે. પરંતુ હું એને રિઝોલ્વ કરાવીશ અને હું ચૂંટણી તો લડીશ જ. આપણે એમને શુભકામના પાઠવીએ. લોકશાહી છે, લોકશાહીની જ્યારે વાત થાય ત્યારે તમામને તેમના હકો મળવા જોઈએ અને એ પણ જો હકદાર છે તો તેમને બિલકુલ હક મળવો પણ જોઈએ. હવે નેહાબેનને આપણે સાંભળી અમારી એક અન્ય લિંક જે હું બિલકુલ શેર કરીશ તમારી સાથે, એમનું પણ એવું કહેવું છે અને એમને એ રીઝન આપવામાં આવ્યું જે ચૂંટણી કમિશનના જે અધિકારી જે ત્યાં બેઠા હતા, એક મેડમ બેઠા હતા, એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમારું ફોર્મ અમે એક્સેપ્ટ એટલા માટે ન કરી શકીએ કેમકે તમારે ટેકેદાર એક જ છે. હવે નેહાબેનનું કહેવું છે કે અમારા જે પીએમ બન્યા હતા, અમારી પાર્ટીથી સીએમ બન્યા હતા, તેઓ પણ એક જ ટેકેદાર સાથે ચૂંટણી લડ્યા છે તો હું કેમ નથી લડી શકતી. મને એટલે કે એમને કહેવામાં આવ્યું કે 10 જેટલા ટેકેદાર મિનિમમ હોવા જોઈએ. હવે અહીંયા નેહાબેન સામે દલીલ કરે છે કે 10 જેટલા ટેકેદાર હોવા જોઈએ એવું તમે ગઈકાલે જ્યારે હું આવી હતી ત્યારે કેમ ન કીધું અને આજે તમે કેમ કીધું. નેહાબેન પણ એમ કહી રહ્યા છે, બીજી તરફ શ્રીજરબેન ભાઈ વ્યાસ કહી રહ્યા છે. હવે અહીંયા આ બંને કેસીસ જોઈને, બંને ઘટના જોઈને મને એવો સવાલ થયો કે ક્યાં છે લોકશાહી? શું ભાજપ તેની મનમાની ચલાવશે, ચલાવતી આવી છે? તમને શું લાગે છે? શું ભાજપ ડરી ગઈ છે કે આ વખતે અમારી સીટ ઓછી થઈ જશે, આ વખતે અમને ફટકો પડશે? કેમકે મને નથી લાગતું કે ભાજપને એટલી જલ્દી હરાવી શકાય. તમારું શું કહેવું છે તમે પ્લીઝ મારી સાથે શેર કરજો, કમેન્ટમાં કમેન્ટ જરૂરથી કરજો જો જોઈ રહ્યા હો અને પછી જોતા હોય તો, કે ભાજપ આવું કેમ કરી રહ્યું છે? કેમ કેયુરભાઈ રોકડિયાના જ મત વિસ્તારથી આવી બે બે કમ્પ્લેન, બે બે ફરિયાદ, બે બે બીજા જે પાર્ટીના ઉમેદવારો છે તે કહી રહ્યા છે અને કેમ આવી દાદાગીરી ચાલી રહી છે? આવી દાદાગીરી ક્યાં સુધી ચાલશે? આવી મનમાની ક્યાં સુધી ચાલશે? ને જો આવી મનમાની ચાલશે તો આવી લિવિંગ ઇન અ ડેમોક્રેટિક કન્ટ્રી, શું આપણે એક ડેમોક્રેટિક કન્ટ્રીમાં રહી શક્યા રહી રહ્યા છે? ઇઝ ઇટ ડેમોક્રેસી? આ ડેમોક્રેસી છે? લોકશાહી ક્યાં છે? લોકશાહીનું ખૂન કેટલા વર્ષોથી થઈ રહ્યું છે? કોણ કરી રહ્યું છે? અને શું આપણે હવે આમ કહી શકીએ કે આપણે એક સ્વતંત્ર લોકશાહીવાળા દેશ એવા ભારતમાં જીવી રહ્યા છીએ? આપણે તમામ સવાલના જવાબ બિલકુલ હું તમારા તરફથી આવકારું છું અને વેઇટ કરું છું કે તમે મને આ સવાલોના જવાબ આપો. ફરીથી જોડાઈશ. નમસ્કાર.